હલો ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અળસિયાની બાહ્ય રચના વિશે આકૃતિ સહિત વર્ણન કરો આવો પરીક્ષાની દ્રષ્ટિએ ક્વેશ્ચન પૂછાય છે તો આવો જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવી પડે છે આકૃતિની પ્રેક્ટિસ કરવાની બરાબર લગભગ આ જે ખંડો આપેલા છે એને ખંડોવાઈઝ દોરવાના છે દાખલા તરીકે આ રીતે દરેક ખંડો લગભગ સો થી એકસો વીસ જેટલા ખંડો છે બરાબર ઓકે એની આકૃતિની પ્રેક્ટિસ કરવાની બરાબર પૃષ્ઠ બરાબર આ જે દેખાવ છે એ પૃષ્ઠ દેખાવ છે આ જે દેખાવ છે એ વક્ષ દેખાવ છે સૌથી પહેલો જે ખંડ છે એ મુખાંગ છે ચૌદથી સોળ એટલે આમાં તમારે નંબર દર્શાવવાના એક બે ત્રણ ચાર પાંચ અને ચૌદથી સોળમો જે ખંડ છે એમાં ઘાટ ભાગ બતાવાય છે જેને આપણે વલયકા કહીએ છીએ ત્યાર પછીનો એનો આ જે પચીસમાં ખંડથી છેલ્લા નાઇન્ટી ફાઈવ ભીતિભંજવાળો પ્રદેશ છે હા જ્યારે વક્ષ દેખાવમાં પાંચમા ખંડથી છઠ્ઠા ખંડની અંદર બરાબર છઠ્ઠાથી સાતમા એટલે કે પાંચમા છઠ્ઠાની સપોઝ એની આકૃતિ મેં વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર પૂરો થાય પછી હું તમને એક પેજમાં પાડીને બતાવીશ તે રીતે જ તમારે આકૃતિ દોરવાની અત્યારે આ આની અંદર આપણે સરળતાથી આકૃતિ દોરી શકશું શકીશું નહીં તો તેથી મેં એની આકૃતિ તમને અલગ પેજ પર પાડીને બતાવીશ એ પ્રમાણે તમારે દોરવાની છે અને આકૃતિ પરથી જ આ ક્વેશ્ચનનું વર્ણન કરવાનું છે બરાબર ક્વેશ્ચનના આન્સરનું વર્ણન જે છે આપણે આકૃતિ પરથી જ કરવાનું છે એટલે સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવાની છે અને પછી વર્ણન કરવાનું છે ચાલો પહેલે આપણે જોઈએ સૌથી પહેલાં તો અળસિયું અળસિયું એ લાલાસ પડતા રંગનું કથ્થઈ રંગનું સ્થળચર અને અપૃષ્ઠવંશી પ્રાણી છે ભેજયુક્ત જમીનના ઉપલા સ્તરમાં નિવાસ કરે છે દિવસ દરમિયાન તે જમીનની અંદર સ્થિત દરમાં રહે છે જે માટીને ખોદીને તેનું ભક્ષણ કરવાનું કામ કરે છે બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત થયેલો મળ ગોલકો સ્વરૂપે હોય છે જેને આપણે વમ કાસ્ટિંગ કહીએ છીએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો મહત્ત્વનું જે પાઠ છે એ અહીંથી ચાલુ થાય છે સૌથી પહેલાં અળસિયાની કોઈ પણ થિયરી ચાલુ થાય ત્યારે આપણું પહેલું સેન્ટેન્સ આ જ હોવું જોઈએ કે અળસિયો એ નુપૂરક સમુદાયનું પ્રાણી છે ધ્યાન રાખજો અળસિયાનો કોઈ પણ સવાલ તમારા પરીક્ષામાં પૂછાય તો તમારે પહેલું સેન્ટન્સ આ જ લખવાનું છે કે અળસિયું એ નુપૂરક સમુદાયનું પ્રાણી છે ત્યાર પછી બીજો સેન્ટન્સ આ જ હોવું જોઈએ કે અળસિયાનું વૈજ્ઞાનિક નામ ફેરિટીમાં પોઝ્યુમાં છે બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો દરેક સવાલ અળસિયાનો કોઈ પણ સવાલ પૂછાય તો પહેલું સેન્ટન્સ તમારું આ જ હોવું જોઈએ કે અળસિયું નુપૂરક સમુદાયનું પ્રાણી છે તેનું વૈજ્ઞાનિક નામ ફેરિટીમાં પોસ્થ્યુમાં છે ત્યાર પછી બીજા સેન્ટન્સ લખવા ચાલો અળસિયું નુપૂરક સમુદાયનું અને દેહ કોષ્ટધારી એક લાક્ષણિક પ્રાણી છે તેનું વૈજ્ઞાનિક નામ ફેરિટીમાં અને પોસ્થ્યુમાં છે અળસિયું નળાકાર સહેજ લાંબુ અને પાતળું છે શરીર એના નાના નાના ખંડોમાં વિભાજિત થયેલું છે લગભગ આ રીતના ખંડો બરાબર એક બે ત્રણ ચાર આ રીતે ગણતરી કરીને ખંડો પાડવાના જેની સંખ્યા સોથી એકસો વીસ જેટલી હોય છે એટલે કે અળસિયાની શરીરની અંદર સોથી એકસો વીસ જેટલા ખંડો હોય છે તેની લંબાઈ પંદર સેન્ટીમીટર અને ત્રણથી પાંચ મિલીમીટર જેટલી પહોળાય છે અળસિયાની પૃષ્ઠ બાજુ એટલે કે ઉપરની બાજુ એક છેડાથી નીચે બીજા છેડા સુધી લંબાયેલી એક ગાઢ રેખા જોવા મળે છે જેને પૃષ્ઠ રુધિરવાહિની કહે છે અને પૃષ્ઠ રુધિરવાહિનીને આધારે આપણે અળસિયાનો પૃષ્ઠભાગ પાળખી શકીએ છે તમે આકૃતિ જુઓ તો અહીં તમે જોઈ શકો છો કે આ પહેલા ખંડથી વધ્યમાં છેલ્લા ખંડ સુધી આ રીતની પૃષ્ઠ રુધિરવાહિની પૃષ્ઠ બાજુ આવેલી છે જેને આપણે પૃષ્ઠ રુધિરવાહિની કહીએ છીએ અને પૃષ્ઠ રુધિરવાહિનીને કારણે અળસિયાનો પૃષ્ઠ ભાગ આપણે પારખી શકીએ છીએ જ્યારે વક્ષ ભાગ વક્ષ ભાગ જે છે એમાં એની અંદર જનન છિદ્રો આવેલા છે માદા જનન છિદ્ર નર જનન છિદ્રો એને આધારે આપણે એનો વક્ષ ભાગ પારખી શકીએ છીએ ચાલો અગ્ર છેડે મુખ અને મુખાગ્ર આવેલા છે અને મુખાગ્ર સંવેદી અંગ છે તમે જોઈ શકો છો અગ્રછેડે આ રીતનો મુખાગ્રહ અને મુખ આવેલું છે જે એક પ્રકારનું સંવેદી અંગ છે બરાબર પ્રથમ ખંડને આપણે હા મુખાગ્રહ તેની મુખ ફરતે છાજલી જેવી રચના છે એની મદદથી જોરથી છીણીને પાતળી ચિરાળ માટીમાં બનાવે છે અને માટીની અંદર અતિ મંદ ગતિએ આગળ વધે છે બરાબર તમે જોઈ શકો છો આજે આ નીચેનો જે ભાગ છે છાજલી જેવો ભાગ જે છે એને આધારે માટીને છીણે છે અંદર દાખલ થાય છે બરાબર પહેલો ભાગ છે એને આપણે પરિટુંડ કહેશું મુખ્તારની નીચે છાજલી જેવો ભાગ છે જે અહીં આવેલો છે એને આગળ એને આધારે એ જમીન માટીને ખોદે છે અને આગળ દાખલ થાય છે બરાબર ઓકે પ્રથમ ખંડને પરિટુંડ કહેવાય છે શરીરને વિશિષ્ટ શીર્ષ હોતું નથી એટલે શીર્ષ એનું હોતું નથી આખું જે શરીર છે એ નળાકાર ખંડોનું બનેલું છે મુખ અર્ધચંદ્રાકાર છે અને પશ્ચ છેડે મળ દ્વાર છે એટલે એનો મતલબ કે અગ્ર છેડે મુખ દ્વાર અને પશ્ચ છેડે મળ દ્વાર છે એટલે અળસિયાનું પાચનતંત્ર સંપૂર્ણ છે બરાબર ચાલો અળસિયામાં ચૌદથી સોળમા ખંડમાં ગ્રંથિમય નલિકા સ્વરૂપે વલયકા આવેલી હોય છે બરાબર ઓકે ચાલો હવે જોઈએ આપણે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચૌદથી સોળમો ખંડમાં આવ્યું આ આજે ડાર્ક જેવો ભાગ છે ચૌદ થ ચૌદથી સોળમા ખંડમાં ગ્રંથિમય ભાગ આવેલો છે જેને આપણે વલયકા પ્રદેશ કહીએ છીએ અને વલઈકા પ્રદેશને આધારે અળસિયાના શરીરના ત્રણ ભાગો પડે છે વલઈકા પ્રદેશનો જે ઉપરનો ખંડ છે ઉપરનો બધો ભાગ એટલે કે એકથી તેરમો ખંડ બરાબર ચૌદથી સોળમા ખંડમાં વલયકા પ્રદેશ છે અને સત્તર પછીનો જે પ્રદેશ છે એ પશ્ચવલૈકા તો એકથી તેર ખંડોનો જે ભાગ છે એને આપણે પૂર્વ વલઈકા પ્રદેશ ચૌદથી સોળ ખંડમાં વલયકા પ્રદેશ અને સોળ ખંડ પછીનો જે ભાગ છે એને આપણે પશ્ચ વલયકા પ્રદેશ કહીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં એક વસ્તુ આપણે લખીએ છીએ કે અળસિયાના શરીરમાં ચૌદથી સોળમાં ખંડમાં ગ્રંથિમય પટ્ટો આવેલો છે જેને આપણે વલયકા પ્રદેશ કહીએ છીએ વલયકા પ્રદેશને આધારે અળસિયાના શરીરના મુખ્ય ત્રણ ભાગોમાં વેચી શકાય છે વલકા પ્રદેશનો ઉપરનો ભાગ એને આપણે પૂર્વ વલઈકા પ્રદેશ કહીએ છીએ દાખલા તરીકે એકથી તેર ખંડો ચૌદથી સોળમાં ખંડમાં વલઈકા આવેલી છે એટલે એને આપણે વલૈકા પ્રદેશ કહીએ છીએ અને સોળથી પછીનો જે ભાગ છે એને આપણે પશ્ચવલૈકા પ્રદેશ કહીએ છીએ બરાબર અહીં આપી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ શરીર પૂર્વ વલયકા ચૌદથી સોળ વલયકા પ્રદેશ અને પશ્ચ વલયકા પ્રદેશ એટલે સત્તરમાં ખંડથી પછીનો જે ભાગ એને આપણે વલયકા પ્રદેશ કહીએ તો આટલું જે વર્ણન છે એ પૃષ્ઠ બાજુનું વર્ણન છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો વક્ષ બાજુનું વર્ણન જોઈશું બરાબર ઓકે ચાલો વક્ષ બાજુનું વર્ણન એટલે આ તરફ વક્ષ બાજુ ઉપર મોટે ભાગે જનન છિદ્રો આવેલા છે બરાબર જનન છિદ્રો શુક્ર સંગ્રહયો ને એને આધારે આપણે એનો પશ્ચ પ્રદેશને વર્ણન કરીશું શરીરની વક્ષ બાજુએ જનન છિદ્રો આવેલા છે બરાબર ચાલો શુક્ર સંગ્રહયના છિદ્રોની ચાર જોડો છે એ જે ક્રમશઃ પાંચથી પાંચ ઓબ્લિક છ છ ઓબ્લિક સાત સાત ઓબ્લિક આઠ અને આઠ ઓબ્લિક નવ આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક પાસો બાજુએ શુક્ર સંગ્રાસયના છિદ્રો આવેલા છે ચાલો જોઈએ તો સિમ્પલ આ રીતે આપણા ખંડો છે તો પાંચમો અને છઠ્ઠો ખંડની વચ્ચે આ રીતના સીકરો સંગ્રહયો એ જ રીતે છઠ્ઠો અને સાતમા ખંડના આંતરખંડીય ખાંચમાં એ જ રીતે છઠ્ઠો ખંડ અને સાતમા ખંડની આંતરખંડીય ખંડીય ખાંચમાં સાતમો ખંડ અને આઠમા ખંડની આંતરખંડીય ખંડીય ખાંચમાં બરાબર અને નવમાં આઠમો ખંડ અને નવમો ખંડની ખાસમાં એક એક જોડ શુક્ર સંગ્રહયના છિદ્રો આવેલા છે ચૌદમાં ખંડની વક્ષ મધ્ય ભાગે બરાબર એટલે ચૌદમો ખંડ તરફ આપણે જઈએ તો અહીંયા ચૌદમાં ખંડની વક્ષ એટલે પાછળ મધ્ય એટલે વચ્ચે વક્ષ ચૌદમાં ખંડની વક્ષ મધ્ય બાજુએ એક માદાજનન છિદ્ર છે બરાબર ઓકે અને અઢારમા ખંડની વક્ષ વક્ષો બાજુ એટલે આજુબાજુએ બરાબર ઓકે અઢારમા ખંડની બરાબર જે અઢારમો ખંડ છે એની વક્ષ પાસો બાજુએ એક નરજનન છિદ્ર આવેલું છે બરાબર ઓકે ઓકે ચાલો સત્તર અને ઓગણીસમા ખંડમાં પાસો બાજુ ઉપર જનન અંકુર આવેલા છે

ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલો ખંડ છેલ્લો ખંડ અને વલયકા પ્રદેશના ખંડો સિવાયના પ્રત્યેક ખંડમાં એસ આકારના કાયટીનના બનેલા વજ્ર કેસો આવેલા છે જે પ્રચલનમાં સહાયક છે પ્રચલનના સ્નાયુઓના સંકોચન અને સિથિલિન દ્વારા થાય છે વજ્ર કેશો ભૂમિમાં પકડ મેળવવામાં મદદરૂપ થાય છે વજ્ર કેસ આપણે નરી આંખે જોઈ શકતા નથી વજ્ર કેસ બહાર કાઢી શકાય છે તથા પાછા ખેંચાઈ પણ શકે છે એટલે એ પ્રચલનની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો અળસિયાની બાહ્યકાર રચના આમ જોઈએ તો લખવામાં ખૂબ જ સરળ છે આકૃતિ આપણે દોરીએ તો એ ખૂબ જ સરળ આપણે વર્ણન કરી શકીએ પૃષ્ઠબાજુનું વર્ણન કરવું હોય તો સૌથી પહેલાં આપણે ધ્યાન રાખજો કઈ કઈ વસ્તુનું વર્ણન કરવાનું છે અળસિયાનું મેં બોલું છું તે પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું અળસિયાનું અળસ્યુ પૂરક સમુદાયનું પ્રાણી છે અળસિયાનું વૈજ્ઞાનિક નામ ફેરિટીમાં પોસ્થ્યુમા છે અળસિયાનું પૃષ્ઠ બાજુએ પૃષ્ઠ રુધિરવાહિની પહેલાં ખંડથી છેલ્લા ખંડ સુધી લંબાયેલી છે અગ્ર બાજુએ મુખ અને મુખાંગ મુખ દ્વાર આવેલું છે બરાબર ઓકે શરીર નાના નાના ખંડોમાં વિભાજીત થયેલું છે સોથી એકસો વીસ જેટલા ખંડો છે એની લંબાઈ પંદર સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણથી પાંચ સેન્ટીમીટર આવેલું હોય છે અગ્રછેડી મુખ અને મુખ દ્વાર આવેલો છે મુખ દ્વારની ફરતે છાજલી જેવી રચના છે એનાથી માટીને જોરથી છીણીને ચિરાડ પાડી અતિ મંદ ગતિએ આગળ વધી શકે છે પ્રથમ ખંડને પરિટુંડ કહીએ છે વિશિષ્ટ શીર્ષ હોતું નથી આખું શરીર નળાકાર ખંડોનું બનેલું છે અગ્ર છેડે મુખ દ્વાર અને પશ્ચ છેડે મળ દ્વાર છે એટલે સંપૂર્ણ પાચનતંત્ર છે ચૌદથી સોળમાં ખંડમાં ગ્રંથિમય નલિકા સ્વરૂપે પટ્ટો આવેલો છે જેને વલઈકા પ્રદેશ કહેવાય છે વલઈકા પ્રદેશના આધારે અડસિયાના શરીરના ત્રણ ભાગોમાં વેચી શકાય એકથી તેર ખંડ એટલે કે વલૈકા પ્રદેશનો ઉપરનો ખંડ એને પૂર્વ વલૈકા પ્રદેશ ચૌદથી સોળ ખંડ એને વલૈકા પ્રદેશ અને સત્તરથી પાછળનો બધો ભાગ એને આપણે પશ્ચવલૈકા પ્રદેશ કહીએ છીએ વક્ષ બાજુની પરખ જનન છિદ્રો દ્વારા થાય છે પાંચ ઓબ્લિક છ છ ઓબ્લિક સાત સાત ઓબ્લિક આઠ અને આઠ ઓબ્લિક નવ આંતરખંડીય ખાંચોમાં એક એક જોડ શુક્ર સંગ્રહયો આવેલા છે ચૌદમાં ખંડના વક્ષ મધ્ય ભાગે જનન છિદ્ર છે અઢારમાં ખંડના વક્ષ પાશ્વ એટલે આજુબાજુ જનન છિદ્ર વક્ષ મધ્ય ભાગે અને જનન છિદ્ર બે વક્ષ પાશ્વ બાજુએ એક એક જોડ જનન છિદ્ર આવેલું છે સત્તરમાં અને ઓગણીસમા ખંડમાં વક્ષ પાશ્વ બાજુએ જનન અંકુર આવેલા છે શરીરની વક્ષ સપાટી ઉપર અન અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો છે જેને આપણે ઉત્સર્ગ છિદ્રો કહીએ છીએ પહેલો ખંડ છેલો ખંડ અને વલૈકા પ્રદેશના ખંડો સિવાયના બધા જ ખંડોમાં એસ આકારના વજ્રકેશો આવેલા છે જે પ્રચલનમાં મદદરૂપ છે વજ્રકેશો કાયટીનના બનેલા છે જે સંકોચનને સિથિલિન કરે છે પ્રચલનમાં સહાયક છે નરી આંખે જોઈ શકાતા નથી ભૂમિમાં પકડ મેળવવામાં મદદરૂપ થાય છે બરાબર ઓકે તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અળસિયાની બાહ્ય રચનાનું વર્ણન કરવાનું સૌથી પહેલાં એની આકૃતિ દોરવાની વર્ણન ખૂબ જ સરળ છે તમે એક વખત આ રીતની રિધમ દ્વારા એક એક મુદ્દાનું વર્ણન કરશો તો તમે આરામથી આ થિયરી લખી શકશો અને આ જે અળસિયાવાળી જે થિયરી છે તમારી નોટબુકમાં લખીને પ્રેક્ટિસ કરવાની છે અને બાયોલોજીની નોટમાં એ લખવાનું છે બરાબર એટલે હવે હવેની જે બધી થિયરી છે એ તમારે લખીને પ્રેક્ટિસ કરવાની છે પરીક્ષાની દૃષ્ટિએ ફોર માર્ક્સમાં અથવા તો ફાઇવ માર્ક્સમાં આ થિયરીઓ હવે જે બધી થિયરી છે એ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ પૂછાઈ શકે બરાબર તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અળસિયાની બાહ્ય રચના વિશે અભ્યાસ કર્યો